અમુક સાનિયા ઉતાવળા ની વખતે તોપુ નો અવાજ કરતા હો એટલે ખબર પડે જાન આવી. હવે એના હાથ નો 555 ફડાઈ ગયો રહ્યો હાફડાંગ દેન ફૂટે ગયેલા જાન આવી ગઈ. જાગો જાગો એવી જાન યા ઉતાવળા અને હાલી નીકળ્યા હો. અહીંયા પારગઢના પરમારુએ એક ઓડો ધારિયા તરવાર ખજાવીને કમ્પ્લીટ કર્યો છે. શેખડા વાંઝાને સીમાડે મોકલી દીધો છે અને જાન માટે ઉટિયા જેરના લાડવા બનાવ્યા. એમાંય પાછો સગન ને મગન બે ફીરહણિયા રાખ્યા એના ઘેરે લાલ લુગડા ના હમ બે બિચારા એમને રહી ગયેલા. એને કીધું જોજો હો સુવાન્યો ભૂલ ન થાય, આ ઉટિયા શહેર ના લાડવા છે ને એ ખાલી સુના ની જાન આવે ને એના માટે છે, આપણે કોઈ ખાતા નહીં માંડવ્યા. સમય નું કામ કરે ઉટિયા શહેર ના લાડવા બનાવીને એક ઓડો એ કમ્પ્લીટ કરાવ્યો. જાનૈયા ઉતાવળા ઘોડીઓ રમાડતા થાય છે, પકડતા. અહીંયા પારગઢની સરહદમાં વયાઓ ઉતાવળા જાનૈયા શેખડો વાંઝો ઊંસો મેળો નાખ્યો છે પાણીનું પરબ છે અને તાંબાવરણી ધરતી બનાવી દીધી. ખત 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 ખત. અત્યારની ભાષામાં મારે તમને કેવું હોય તો જેને આપણે લાવારીસ નીકળે છે ખબર ને. હા ભાઈ અંધારની ભાષામાં કહેવી તો જે લાવારીસ નીકળે છે જોવો છો ને ધરતીમાંથી એવી તાંબાવરણી ધરતી બનાવી દીધી. કારણ કે એ તેદી વિદ્યા હાંકી દીધો એ સુનાની જાન સીમાડામાં જ્યાં પગ મૂકે ઘોડે અસવાર ત્યાં ઘોડું પડી જાય ને અખબારે પડી જાય. બે ત્રણ જાનિયા મરી ગયા, બે પાંચ ઘોડા મરી ગયા. જુનાની જાન પાછી પડી વળવા અહીંયા સુના નો ધણી સુના ના ઝાપામાં ઉભા છે. માં ખોડિયાર ની વાટ જોઈને કે હે માં હે મારી માદા ધણી આય આય મારી આય મારી હિમે ખીમે જો વેર માંથી ફોણાવી પહોંચાવીને પાછો લઈ આવીને તો ફોના નો મીડોળ ફોના નો મોડિયો તારે પારે છોડી બે કળશીના નિવેદ કરી 32 ભાખડીનું 17 સડાવી અને મારી કુળની કરીને પૂંજી. બે કળશી એટલે આપણે જે બળધિયા ભરીને જે ગાડું હોય ને એ ગાડું આખું ભરાઈ જાય ને ઘઉંનું એને બે કળશી કહેવાય. હા એ બે કળશીના નિવેદ કરી. અને ભગવતી જોગમાયા સામે ગળથરાના ઘાટ સામે મીટ માંડ્યો. જેથી એક દુહો કીધો કોળ હોરેટના ધણીએ કીધો દુહો અને મારી ખોડિયાર સાંભળે. હો બાપ તમારી જોગરાણાની ખોડિયાર સાંભળે શું કીધું છે બાપ. મારી ભાર અનવાડે લગાડીશ નહીં પણ તને મેણું બેસે મોમડિયાની ખોડિયા મારી આ તે કીધું મેં આ બધું તૈયાર કર્યો અને હવે જો તું નહીં આય તો તને મેણું બે છે મારી છોકરાણાની મોમડિયાની ખોડિયાર. અને મારી જગદમાં મદ તણી માખ બન્યા હો કરા કરતા હરાડા જઈ
અને ભાલાની અણી માથેથી ઉડ્યા હોમા. અહીંયા શેખડા વાંધાય છે, ઊંસો મેળો નાખ્યો તો પાણીનું ફરબ હતું. ત્યાં આવી અને 75 વર્ષની ડોશીમાં જેવું સ્વરૂપ થયું છે. પોતાના ભાઈ મેરેખી અને નાનો એવો દીકરો બનાવ્યો, કાંખમાં બેહાર્યો અને અગ્નિ વહારવા ભગવતી ખોડિયારે હાલતા હાલતા શેખડા વાંધાના જ્યાં પાણીના પરબે ગયા ને ત્યાં મેરેખિયાને ઠોહો માર્યો, રોવા માંડ્યો. મેરેખિયો રોવા માંડ્યો, શેખડો વાંધો મેળે બેઠો છે આમ ડોશીમાં, આ કેમ રોવે છે? કે ભાઈ એને તરસ લાગી છે, પાણી પીવું છે. ક્યાંથી આવો છો? કે ચારણ સહી જુનાગઢ ની જાનમાં આવ્યા છે. શેખડા વાંધાએ વિચાર કર્યો, ઓહો, જાન તો એ જુનાગઢ ની અને ચારણ તો એ જુનાગઢ ના, લાય પાણી પાઈ દઉં, આનું અહીંયા પૂરું થઈ જાય. ઓ બાપ, મેરેખી એમ કહેવાય, પાણીનો લોટો હાથમાં લીધો, શેખડો વાંધો અંબાવતો ગયો, મેરેખીઓ વીર પીતા ગયા, મારી આ ખોડિયાર માથે કર વધારતા ગયા. છેલ્લે એક લોટો પાણી રહ્યું ને ત્યારે શેખડા વાંધાની માથેથી વાળી અને ભગવતી ખોડિયાર પી ગયા. જેટલી વિદ્યા હતી એ હકેલાય અને મારી ખોડિયારના પેટમાં વહી ગઈ. હો બાપ, ઓલું સાલું કર્યું આપણે બધાએ કે આને મજા નથી, તો વાળીને પીવરાઈ ગયો, પી જહા આગળ આ આંસ વાળવાનું તેજીથી ખોડિયારે સાલું કર્યું. અને ઊંસા મેળેથી પછાડી અને મારી નાખ્યો શેખડા વાંધાને. અને ભગવતી જોગ માયા હાલી નીકળ્યા, ગુનાની જાન થતો આવ્યો. ખોળ હોરેટ નો ધણી દેવના 17 જેવા રાજા દેવંગી ઘોડા માથે બેઠા છે, પીતળિયા પ્લાન એક હાથમાં, વાલળિયા રહ જેવી દરબાર રેગી છે. હા હા હા, હવે એ તેદુના લગ્ન ગીત ગાવા હોય તો હજી ચારણદેવમાં, બારોટદેવમાં, મીર જ્ઞાતિમાં અને અમારા રાવળદેવના માવડિયું ગાતા. કેવા બાપ, વરાજાને લાડ લડાવતા હો. ધોળ મંગળ ગીત ગાય છે, ભગવતી માં ગાય છે. કેવા એવા પીળા ને પીઠી ભર્યા ડોલરિયા ઉભાર્યો એકવા, એવા એસા ને યાદ પેલા અંતરિયા ઉભાર્યો સાથે. ગમે તમને આનંદ કરાવીશ અને આમાં થોડું થોડું હાચું આપતો જાય બાપ, એટલે માવડિયું આપણા ભૂલે નહીં હો. હા, કેવા લગન ગીત હજી અમારા માવડિયું ગાય, ચારણમાં ગાય, આપણા માલધારીને વડીલ માવડિયું હોય એ પણ ગાય. કેવા લગન ગીત મારો બાપ. હા હા હા, મારી નાથનું કાજુ હોનું નથડી લળી લળી જાય રે સાયબા, એવી ન થાળી ખડાવો મારા, એવી ન થાળી ખડાવો મારા, એમાં આ ઢાકણિયા.
ગીત ગાય છે ભાઈ. અને અહીંયા પારગઢના પરમાર એને તૈયારી કરી છો દેવા ભૂદર આહિર, એને કહી દીધું કે તમારા હો જવાનના ભક્ત ઢાલુ ફેરાવી અને માંડવા ફરતા ગોઠવી દો. જોજો હોળ હોરટનો ધણી અહીંથી જવા દેવાના નથી. હો ઉડિયા ઝેરના લાડવા બનાવ્યા. કુમલિયા પરમારને જઈ અને કટાર આપી ગાલે. કુમાટની અરે ફેરા ફરતા ફરતા કડીમાંથી કટાર લઈને મારી દેજે માંડવા વસા. પણ મારી આ ખોડિયાર કે જો હું જાનમાં આવી હોય અને જો કુવાટ નો વાળ વાકો થવા દઉં તો હું મોમડિયા ની ખોડિયાર નો કહેવાય. હો બાપ એ માંડવા હોહોળવા ભગવતી હાલી અને જે ઓરડા ની માલિકા હુમલદે પરમાર બેઠા હતા ત્યાં જઈને પડખે બેહીને એટલું કીધું કે બેટા આ તને કડીમાં કટાર આપી છે કવાટ ને મારવા. એ કટાર માંડવા વસાળ મારી દીકરી મારી દઈશ અને બાળપણમાં રંડાપો આવશે એ રંડાપો ગુજારવો બહુ ધોઈલો. તમારે બીજું તીધું કઈ થાય નહીં મારી દીકરી. ચારણના વેશમાં ભગવતી આય બોલે. હો બાપ મારી દીકરી કડીમાંથી કટાર કાઢી નાખ મારી દીકરી હુમલ દે. કડીમાંથી કટાર ઘા કર્યો. હવે કે સોરી ને મંગળ શ્યાર હોય ને એમાં પેલા મંગળમાં કવલી ગાય માગી લઈ જાય મારી દીકરી બહુ સારું માં. બીજા મંગળમાં કે તારી ફૂલાબા બેનડી દાસી છે એને માગજે. ત્રીજા મંગળમાં આ દેવા બોદર આહિર છે એને માગજે. અને ચોથા મંગળની મલપા કેડી ઘોડી માગી લઈ જાય. જા હું તારી ખોડિયાર ભેળી છું મારી હુમલ દે પરમાર. બાવડા ઝાલી અને લીલા માંડવા એટલે આવ્યા. હુમલ દે પરમાર ને મંગળ સેના દેદાન દેવાયા રે પેલા મંગળ પેલા મંગળમાં ભૂમિના દાન દેવાય. પાંચ પચી પચાસ હો પાંચસો ભૂમિદાન અર્થ્યો. ભગવતી આ ખોડિયાર પૌણાવા ગયા બાપ લાડે કોડે. મંગળ કેવી રીતે બાપ આ બીજા મંગળ માં એ જેથી સેના દાન દેવાય આવી શોભા રે બહુ સારી. બીજા મંગળમાં એ જેદી ગાયું ના દાન દેવાય આવી શોભા રે. છોકરાના પરિવારના ભૂવા 500 રૂપિયા
ભાઈ ભાઈ બીજા મંગળમાં ગાય માતાજી અર્થે આપે ધન્યવાદ સાધુ આપે બાપ કાળુભાઈ અને હરિભાઈ વાહ વાહ મારા નામે નામ કાળુભાઈ અને મારા હરિભાઈ 500 રૂપિયા આપે ધન્યવાદ ધન્યવાદ સાધુ આપે બાપ ભાઈ ભાઈ મારી ખારાવાળી માં મેલડીના ભુવા જેવો બાપ સેવા બાપાની કમાણીની માં મેલડી અને ઝોગરાણા પરિવારમાં એ પૂજાતી હોય માં મેલડી ખોડિયાર મારી ભૂટવા ઢાળીના અરે એના નામ પર 500 રૂપિયા ભુવા આપે ધન્યવાદ ધન્યવાદ આ ત્રીજા મંગળમાં આ બાપા સેના દાન દેવા મંગળમાં સોનાના દાન દેવાય અને હવે સોરી એ ચોથા મંગળ વર્તો બાપ જેના આંગણામાં બેન કે દીકરી નો હોય અને ઈ આંગણાની માલપા તુલસી લગ્ન કરે હમણે દેવ દિવાળીમાં થયો ઠાકર પરણાવી ભાઈ અને પછી આપણે બધાય ભણીયો અને જે પૂન લે ને કન્યાદાન થઈ એવો મહત્વ છે હો ચાખડો ભીમાભાઈ ભાઈ ભાઈ 601 રૂપિયા આપે ચોથા મંગળની માલ કન્યાદાન છે જાજો આપે બાપ ધન્યવાદ તો હવે અખ્યાનના રાગમાં વહી જઈ ચોથું મંગળ હો હા સોરી એ ચોથા મંગળ વારતાયો ભાઈ ભીખા ભાઈ 601 રૂપિયા ધન્યવાદ ધન્યવાદ હવે સોરી ને મંગળ ચાર એમાં પોતાના પિતાજી જયારે કન્યાનું દાન દેવા આવ્યો માગી લે બાપ બાપુ પેલા મંગળમાં મને કવલી ગાય કે તથાસ્તુ બીજા મંગળમાં આ કેડી ઘોડી તથાસ્તુ ત્રીજા મંગળમાં દેવાદ ભોદર આહિર છે એ મને કાપડામાં આપી દો તથાસ્તુ અને ચોથા મંગળમાં મારી ફૂલાબા બેનડી મને આપી દો દાસી તથા દેવાદ ભૂદર આહિરને જ્યાં માગ્યા ને ત્યાં ભક્તર ઢાલુ પહેરી અને માંડવા ફરતા જુવાના ઉભા હતા એને દેવાદ પટેલ આહિરે એટલું કીધું જુવાનો જોજો બેને આપણને કાપડામાં માંગ્યા છે હવે એનો વાળ વાંકો નો થવો જોઈએ હો બાપ અને પેલા હરેક રજવાડામાં માલધારી એક હોય આરે હો ભાઈ હા પછી ભરવાડ હોય રબારી હોય આહિર હોય ચારણ હોય પણ એક હારે હોય એટલે દેવાદ પટેલ આહિરને જ્યાં કાપડામાં માગ્યા એટલે કીધું ભાઈ હવે બેને આપણને કાપડામાં માગ્યા છે હવે ખોળ હોરેટના ધણીનો વાળ વાંકો થાવો ન જોઈ હો બાપ હા કારણ કે આ બુદ્ધિ છે ને એ મારી ખોડિયારે ફેરવી દે હો બાપ આમાં હા જાનને બાર બાળોટી જાનને વિદાય આપ્યો ત્રાંબાળું ઢોલ વાગે છે હરણાયના સૂર વાગે છે અને વેલડાની માલિપા હુમલદે પરમાર દીકરી બેઠા જ ભાઈઓ જાનને વિદાય આપી આહિર ડાયરો દરબારુ ડાયરો ઘોડીઓ રમાડતા જાય છે ભાગડતા 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 ખાડા ડાડા ડાડા જૂનાગઢ સામે વળ્યા આવે છો ભાઈ પણ જૂનાના ધણી ગળથરાનો ઘાટ આવ્યો મારી આ ખોડિયર સામે જોયું નહીં હો ગુમડું ફૂટું પીડા મટી જાય પણ વાહે વેલડું આવતું હતું હુમલદે પરમારનું એ ખોળામાં શ્રીફળ હુમલદે પરમારના અને એને આમ ગળથરાના ઘાટ સામે જોઈને કીધું કે ઓહો માડી તું મારી હારે જાનમાં અને પૌણાવા તો આવી હતી પણ અત્યારે તારી હામું જોયું નહીં પણ આ મારો ખોળો છે ને એ હું હુમલદે પરમાર મારી ખોડિયારને અર્પણ કરું છું હો બાપ ખોળામાં જે શ્રીફળ હતું એ ગળથરાના ઘાટ માથે હુમલદે પરમારે આમ ખા કર્યો ખોળાની માલ પાસે ઉડાડી નાખ્યું એટલે ઠેગા લેતું 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 ગળધરાના ઘાટે મારી આ ખોડિયાર આગળ ગયો.